આ વાતચીત બહાર આવતા ભાજપ અને મચી રાજકારણ છે આ ચેટમાં દારૂ અને નોન વેજની વાતો અને મનપાના તથા ચૂંટણી પૂર્વ સામે આવેલા મુદ્દે રાજકારણ શરૂ થઈ ગયું છે આ બિલ પાસ કરવા માટે ભાજપના મહિલાનગર સેવક જયાબેન પતિ વિશે ઝાલા સાથે વાતચીત કરે છે ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો એવા વોટ્સઅપ ચેટિંગ મુજબ પતિ વિજયલા સાથે વાતચીત કરી છે મહાપાલિકામાં એક કોન્ટ્રાક્ટરનું નું સાડા આઠ કરોડ બિલ બાકી છે તે પાસ કરવા માટે દસ ટકા માગી અને બાદમાં પિસ્તાલીસ લાખમાં સમાધાન થયું જેમાં પચીસ લાખ પાર્ટી ફંડમાં તથા વીસ લાખ ઓફિસની ટકાવારી નક્કી કરવામાં આવી છે મહિલા નગર સેવક પતિ કહે છે કે સંકલનની બેઠકમાં તમામ પદાધિકારીઓ સાથે વાતચીત થઈ ગઈ છે જેમાં શાસક પક્ષના નેતા પુનિષ શર્મા ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા શહેર ભાજપ પ્રમુખ શશિકાંત ભીમાણી નામનો ઉલ્લેખ કરવામાં આવે છે નગર સેવક શૈલેષ દવે ત્રણ લાખ રૂપિયા લઈ ગયો હોવાનો પણ વાતચીતમાં ઉલ્લેખ થાય છે જેની સાથે વાતચીતનું ચેટિંગ વાયરલ થઈ રહ્યું છે તે નગર સેવકના પતિ વિજયભાઈ ઝાલાએ જણાવ્યું હતું કે મારે ક્યારેય કોઈની સાથે આવી વાત થઈ નથી આ મેસેજ વાયરલ થયો ત્યારે મને જાણ થઈ છે આ મામલે પોલીસમાં તથા સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી છે સાથે જણાવ્યું હતું કે મારો ફોન કોઈ હેક કરી લીધો હોય તેવું લાગે છે ચૂંટણી આવી રહી હોવાથી મનપાના સત્તાધીશોએ બદનામ કરવા કોઈએ આ ષડયંત્ર કર્યું હોઈ શકે છે મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા મહાનગર જૂનાગઢના વિકાસને લઈને કરોડો રૂપિયાની ગ્રાન્ટના કામો કરવામાં આવ્યા છે પરંતુ કામ કરાયા બાદ હાલ જુનાગઢની સ્થિતિ જોતા શકાય કે ક્યાંક ક્યાંક ને તો ભ્રષ્ટાચાર છે આ વાયરલ લઈને ન્યૂઝ દ્વારા ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા અને શાસક પક્ષના નેતા પુનિતભાઈ શર્માનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો જાણે કેટીવી ગુજરાતી ન્યૂઝ ચેનલના રિપોર્ટર પરેશભાઈ બુધ જોડે વાત કરી હતી અને જણાવ્યું હતું કે વાયરલ થયેલી ચીટમાં વિજી બાપુ બીજેપી ને ડીપી

અને આ વાયરલ ચીટના મૂળ સુધી પોલીસ પણ પહોંચશે એમ જણાવ્યું હતું વાયરલ થયેલા ચીટિંગ અંગે મનપાના વિપક્ષના નેતા સતીશભાઈ વિરડિયાએ જણાવ્યું હતું કે મનપાના પદાધિકારીઓ ભ્રષ્ટાચાર અંગે અમે અનેકવાર રજૂઆતો કરી હતી પરંતુ કોઈ પગલા લેવાયા નથી સાથે સાથે સાડા ચાર કરોડના ખર્ચે શહેરમાં ટાઉન હોલનું પણ રિનોવેશન કરવામાં આવેલ હોય જેમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનું ખુદ ભાજપના જ પદાધિકારીઓ દ્વારા કૌભાંડ ખોલવામાં આવ્યું હતું ત્યારે ચોક્કસ કહી શકાય કે મહાનગર જુનાગઢના સત્તાધીશો દ્વારા ક્યાંક ને ક્યાંક તો કૌભાંડ આચરવામાં આવ્યું છે ત્યારે આગામી ચૂંટણીમાં આ મુદ્દાને અમે પ્રજા સમક્ષ લઈ જશું અને ભ્રષ્ટાચારમાં જે કોઈ સામેલ હશે તેને ખુલ્લા પાડશું હાલ તો વાયરલ ચેટીંગને લઈને ભ્રષ્ટાચારનું બોરિંગ કેટલી હદ સુધી હશે પરંતુ જેટમાં સત્તાધારી પક્ષની તો વાત થઈ રહી છે ત્યારે આ એકમાં કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ પણ અરજી કરીને પાંચ લાખની માંગણી કરી હોવાનો ઉલ્લેખ જોવા મળી રહ્યો છે

કે વિજય બાપુએ પોલીસ ફરિયાદ કરી છે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી આગામી દિવસમાં થઈ જશે તો બીજી તરફ જો હું કસુરવાર કહેવાય છે ને પોદડી પડે તો પણ ચપટી ધૂળ લઈને જાય એ કહેવા જુનાગઢ મહાનગરમાં જોવા મળી રહી છે મહાનગર જુનાગઢમાં વિકાસ ને લઈને થયેલા કામોમાં તાજેતરમાં જ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અને હાલના નગરસેવક દ્વારા ટાઉન હોલમાં થયેલા ભ્રષ્ટાચાર ને ખુલ્લો પાડવામાં આવ્યો છે પરંતુ વાયરલ ચીટમાં પણ એમનું નામ હોવાનું જોવા મળી રહ્યું છે ત્યારે હાલ તો આ બાબતે વિજયસિંહ ઝાલાએ સાયબર ક્રાઇમમાં પોતાની ફરિયાદ નોંધાવી છે ત્યારે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં પોલીસ વાયરલ કરેલા વિડીયોના મૂળ સુધી પહોંચી શકે છે કે નહીં એ તો આગામી સમય જ બતાવશે પહેલાં તો જે ચેટ વાયરલ થઈ છે એમાં પૈસાની માંગણી થઈ હોય એવું દેખાય છે પણ મારા દ્વારા કંઈ માગણી થઈ નથી મારા ઓફિસનું નામ આપવામાં આવ્યું હતું કે આવી જાવ પુનિતભાઈની ઓફિસે વાત થઈ ગઈ છે પણ બે જણા આ બાજુમાં બેઠા બેઠા વાત કરતા હોય એનો જવાબ અમારે છે ન દેવાનો બે લોકો જે વાત કરી રહ્યા છે એમાં મોબાઈલમાં જે ડીપી દેખાય છે એમાં લખેલ છે કે વિજયસિંહ બાપુ તો એ વિજયસિંહ બાપુનું છે એ કેમ ખબર પડે ભારતીય જનતા પાર્ટીમાં પાંચ વર્ષથી આ કોર્પોરેશનમાં શાસન ચાલતું હોય એમાં ક્યાંય અમે એક રૂપિયાના બિલમાં પણ અમે આજ સુધી કોઈ દીપેડા નથી આ કમિશનરની એક પ્રક્રિયા છે પ્લસ સાડા આઠ કરોડનું બિલ છે તો એ કોનું છે એ કોન્ટ્રાક્ટર કોણ એ કેમ સામે નથી આવતા અમે આ જે ચેલેન્જ સાથે કહીએ છીએ કે આ પોલિટિકલ બદનામી કરવા સિવાયનું કોઈ કૃત્ય નથી જે મિત્રોએ કર્યું છે એમને ખબર હતી કે પાર્લામેન્ટરી બોર્ડ ચાલુ થવાની તૈયારીમાં છે એની કલાક પહેલાં આ વિઝ્યુઅલ વાયરલ થાય અને આના પ્રત્યાઘાતો ખરાબ આવશે એવી એ લોકોને અપેક્ષા પરંતુ જે સ્તરના અમે કાર્યકર્તા છે જે આગેવાનો અમે કહેવાય છીએ એમાં પ્રદેશ ભાજપને અમારી માથે દી શંકા ના જાય જે લોકોએ હલકું કૃત્ય કર્યું છે મેં ત્યારે જ એ જ ક્ષણે વિજયસિંહ બાપુને કીધું હતું કે તું જા એસપી સાહેબ પાસે જઈ અથવા સાયબર ક્રાઇમમાં એસઓજી પીઆઈ પાસે જઈ અને ફરિયાદ કર ગઈકાલે આની ફરિયાદ થઈ ચૂકી છે મિત્રો આ વસ્તુના મૂળ સુધી ઉતરવા માટે અમે એટલા જ કટિબદ્ધ છીએ આના માટે અમારે રાજ્ય સરકારની ભલામણ કરાવવી પડશે તો કરાવશું કોર્ટના દરવાજા ખકડાવવા પડશે તો ખકડાવશું દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેવું છે જે રીતે અત્યારે આવા ન્યુસન્સો આવા રાજકીય કિનાખોરો જે આ કૃત્ય કર્યું છે એને જળાય છોડવામાં નહીં આવે જો અમારી ભૂલ હશે તો અમારી મથે પગલાં લેવામાં આવશે અમારી ભૂલ નહીં હોય અને સામેવાળાની હશે તો એને પણ માફ કરવામાં નહીં આવે ઠીક કેપ્ટન સાહેબ ખાસ તો જ્યારે જુનાગઢ કોર્પોરેશનમાં અનેક વખત આપણે રજૂઆત કરી છે હાલ તો સ્થળ ઉપર પણ અને થઈને એવું લાગે છે કે પણ જરા ચેટ વાયરલ થઈ છે ત્યારે તમામ પક્ષો અથવા કોંગ્રેસના ધારાસભ્યનું પણ મનાવામાં આવે છે શું કહો છો સાહેબ ચેટિંગનો મામલો મહાનગરપાલિકા જુનાગઢમાં જે હાલમાં ટોક ઓફ ધ ટાઉન છે એમાં જેનું નામ છે વિજયભાઈ ઝાલા એ એવું કહે છે કે પોલીસ ફરિયાદ દાખલા તરીકે દાખલ કરી છે તો પોલીસે યોગ્ય તપાસ કરી હવેની જે ટેકનોલોજી છે જરૂર પડે તો એફએસએલની મદદ કરી વિજયભાઈના મોબાઈલના ઈ તારીખોના કન્વર્સેશન બહાર કાઢે એટલે દૂધનું દૂધ પાણીનું પાણી થશે અમે રિક્વિઝેશન બોર્ડ બોલાવી અર વખતે ગૌશાળાનું કૌભાંડ હોય બંગારનું હોય ગ્રીન સિટીનું હોય એવા અનેક કૌભાંડો બાબતે દામોદરજી કુંડનું બાંધકામ રિનોવેશનનું હોય નરસિંહ મહેતાના ચોરાનું હોય પરંતુ નિંબર સરકારે ક્યારેય પણ અમારી વિરોધ પક્ષની વાત સાંભળી નહીં એને દબાવ્યા કર્યા એટલે જ આ ભ્રષ્ટાચારી ભાજપના પદાધિકારીઓ ભ્રષ્ટાચાર કરવા માટે દિવસે દિવસે વધુને વધુ ડેવલપ થતા ગયા એનું પરિણામ છે આજે પણ જૂનાગઢ મહાનગરની હાલત જુઓ રોડ રસ્તા ગટરની કામની ક્વોલિટી જુઓ પ્યોર પ્લાન્ટનું પ્યોર બ્લોકનું કામ ચાલે છે એની ગુણવત્તા તપાસો તો સ્પષ્ટપણે સામાન્ય માણસને પણ ખબર પડે ટેકનોલોજીની એમાં કોઈ કે એન્જિનિયરિંગની જરૂર નથી કામની ગુણવત્તા જોઈને કે કેવડા મોટા ભ્રષ્ટાચારો થાય છે પિસ્તાલીસ પિસ્તાલીસ ટકા જે વિડીયો ક્લિપ સામે આવી છે ટીવીના માધ્યમોમાં મેં જે જોયું છે વીસ ટકા પાર્ટી ફંડના પચીસ ટકા પદાધિકારીઓના અને એક કરોડનું કામ પચાસ લાખ પદાધિકારી લઈ જાય દસ દસ ટકા કરોડના કામમાં આ બહુ સ્પષ્ટપણે જણાવ્યા છે કે અમે જે પક્ષ તરીકે ભ્રષ્ટાચારના આરોપો મુકતા હતા એ સત્ય છે જૂનાગઢની પ્રજા સમક્ષ હવે ટીવીના માધ્યમથી પણ ઘરે ઘરે આવી ગયું છે એ લોકોએ જેટલો બચાવ કરવો હોય એટલો કરે ખોટી પોલીસ ફરિયાદો કરી એને બાઈને કોઈના ઉપર ફરિયાદ કરવી જોઈએ કે ફલાણા માણસે આ કર્યું છે હું ફરી કહું છું ફોરેન્સિકમાં મોકલી જે કોઈ વ્યક્તિ છે વિજયભાઈ એનું કન્વર્સેશન ચેટિંગ સરકારે કે પોલીસ તંત્રે તપાસમાં જોવું જોઈએ અને સત્ય બહાર આવવું જોઈએ જો કોઈએ ખોટું વાયરલ કર્યું હોય તો એના ઉપર સખ્ત કાનૂની કાર્યવાહી કરવી જોઈએ હવે વિજય ઝાલાના મોબાઈલમાંથી કે આવું કર્યું છે પેલા પેલા તો અત્યારની આ ટેકનિકલ દુનિયામાં અને ખાસ કરીને મોબાઈલની દુનિયામાં એમાં એક તો નંબર ક્યાંય ડિસ્પ્લે થતા નથી તમે કોઈનું પણ આમાં નામ ઉમેરી શકો તમારા ઘર બેઠા બે જણા નક્કી કરે કે આપણે એક કોઈ માણનું વિરુદ્ધમાં એક લખાણ કરી હામા બેહીને અને એ પછી આપણે વાયરલ કરવું છે અને એ બતાવવું ટીવીવાળા એ પણ વ્યાજબી થોડું છે તમે તપાસ કર્યા વગર જે માણસનો મોબાઈલ જ નથી જેને ખબર પણ નથી અને એમાં ભીખાભાઈ જોશીથી માંડીને અલગ અલગ તમે નામ દો કે એણે આમ કર્યું હતું તેમ કર્યું હતું ખરેખર જેની ના ફોનના નામથી વિજય બાપુના નામથી થયું છે એણે કાલે સાયબર કાફેમાં ફરિયાદ પણ કરી છે અને અમે આના મૂળ સુધી પહોંચશું કારણ કે આમાં તેરસ પછીનો જે દિવસ આવે ને એ કોઈ ચૌદસનું કામ છે આ આ કામ કૃત્ય બે જણા ભેગા બેહીને કરેલું છે અને જ્યારે ભારતીય જનતા પાર્ટી ખૂબ કામ જૂનાગઢની અંદર કર્યા જૂનાગઢનો વિકાસ ખૂબ કર્યો એક એક ગલીથી માંડીને એક એક રોડના કામ કર્યા સરકારે પણ આવડી મદદ કરી પાંચસો કરોડના ખર્ચે મેડિકલ હોસ્પિટલ આવી હોય યુનિવર્સિટી આવી હોય રોપ કામ ચાલુ હોય ભવનાથનું જ્યારે આવડું મોટું ડેવલપમેન્ટ હોય એટલે જોઈ શકાતું નથી જે કોઈ કૃત્ય કરનાર છે એના માટે અમે કીધું જ છે કે છેલ્લી સુધી પહોંચવું છે આના એન્ડ સુધી કારણ કે આ સામાન્ય વસ્તુ છે આમાં તમે ઘરમાં બેહીને બે ભાઈ બહેન કે કોઈ ઘરના બે ભાઈઓ પણ નક્કી કરે ને કે આપણે આમાં આવી રીતે આમ કરવું છે તો એ થઈ શકે એવું છે છતાં જેના નામથી ને ફોનના નામથી ને જે ચેટ થયું છે એના માટે સાઈબર ગાભેમાં ફરિયાદ પણ કરી દીધી છે અને એની ઊંડી તપાસ કરે પહેલાં તો મૂળ સુધી પહોંચે ટીવી ચેનલે બતાવ્યું શું કામે ને ભાઈ એની પાસે કોઈ કંઈ મોકલાવ્યું ને તો મોકલાવનાર કોણ છે ન્યા સુધી અમારે પૂછવું છે કે ખરેખર આમાં તો તમે આખા દેશના ગમે નેતાના પણ ફોટા મૂકીને તમારામાં ચેટ કરીને તમારા ઘર બેઠા પણ કરી શકો કોઈનું પણ કરી શકો આ કંઈ એવડી અને એ પાછું તમે વાયરલ કરો કે આવી વાતું થઈ છે આવું થયું છે અને આક્ષેપ લગાડવા એ તો સામાન્ય વાત છે અને આમાં જે કોઈ પણ હોય જેણે પણ આ કૃત્ય કર્યું છે એટલી અમને ખબર પડે છે કે આ ઘરમાં બેહીને બે જણાએ ભેગા મળીને કરેલું આ કૃત્ય છે આ વાતમાં ક્યાંય તથ્ય છે નહીં અને હોય દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય ખરેખર આ ફરિયાદ થઈ છે જેના ફોનના નામથી થયું છે તો એ જ ફરિયાદી છે એણે જ ફરિયાદ કરી છે કે ભાઈ ખરેખર આમાં સત્ય બહાર આવવું જોઈએ અને આ ટેકનિકલ દુનિયામાં તમે જોઉં જ છો ને બધા વોટ્સએપની અંદર ખોટા નામથી ખોટા વાયરલ કરવા અને આવું તો કોઈ પણ કરી શકે આ કૃત્ય તો એવું છે કે પાહે બેહીને કરેલું કૃત્ય છે બે જણાએ નક્કી કર્યું કે આપણે એવું કરીએ અને પછી સ્ક્રીન પાડો અને એમાં પાછું નથી ટાવર દેખાતા એમાં ક્યાંય નંબર ડિસ્પ્લે નથી થતા તો એને પકડવો કેમ એ પોલીસ ખાતું જ પકડી શકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી જ બીજી બાપુએ અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તે એમાં ખાસ તો જે જૂનાગઢના મહાનગરપાલિકાના જે કૌભાંડો છે કામ થયા છે વિકાસના અને એમાં જે બિલ પાસ કરાવવાની કટકી જે માગવામાં આવી છે અને એમાં પણ આપનું નામ છે શું કહો છો પહેલાં તો મેં મારો મારો ખુલાસો મારે કરવો એ વ્યાજબી નથી ને મેં આપને ના પાડી હતી ભાઈ તમે જૂનાગઢની પ્રજાને પૂછો ને મને પૂછવા કરતાં મારે હું કેવો છું એનું સર્ટિફિકેટ મારે આપવાનું ન હોય પણ તમારો અતિ આગ્રહને હિસાબે આજે હું એમ કહું છું કે મારા પચાસ વર્ષનું જાહેર જીવન છે અને જુનાગઢમાં આજે દોઢ વર્ષ થયા આજે પચાસ વર્ષના જાહેર જીવનમાં જૂનાગઢની પ્રજાએ મશરુભાઈની હામે મને જે ધારાસભ્ય બનાવ્યો છે એ મારું એક એક સર્ટિફિકેટ જ છે હું મારી જાતને એમ માનું છું આજે દોઢ વર્ષની કામગીરીની અંદર અમારી ઓફિસ વ્યવસ્થિત ચાલે છે એક મારું લેટર પેડ એક કોન્ટ્રાક્ટર કે એક અધિકારી કે એક ભાજપના આગેવાનને બ્લેકમેલ કરવાનું એક લેટર પેડ મારું બતાવો તો મારું જાહેર જીવન છોડી દો હા મેં પ્રશ્ન ફરિયાદ સમિતિમાં મૂક્યા છે પણ લોકહિતના લોકોના પ્રશ્ન માટે પાણીના પ્રશ્ન ગટરના પ્રશ્ન કે વ્યક્તિગત કર્મચારીના પ્રશ્ન માટે એને મદદરૂપ થવા માટે મેં મૂક્યા છે મારું જાહેર જીવન ક્લીન છે પચાસ વર્ષ મેં જાહેર જીવનમાં મેં મારો એ અરજદાર કોઈ આ લોકશાહી નથી અમલદારશાહી જ છે અને એ આ યુગમાં હું જા મારા જાહેર ભાષણમાં એમ બોલતો કે મારો એક અરજદાર કોઈ અધિકારી અધિકારીભાઈ મોકલો એ એમ કહી દે કે એક હજાર રૂપિયા સાહેબને કરપ્શન ના દેવા પડે તો હું આપઘાત કરીને મરી જાઉં કારણ કે મને કર્મચારી વર્ગે એવડો મોટો પ્રેમ આવ્યો ગોરબાપાએ મોકલે પૈસા ના લેવાય આ મારું જાહેર જીવન છે આજે તમને કહું હું આ પચાસ હજાર રૂપિયા ઘેરેથી રોકડા લઈને આવ્યો હતો અને આ પ્રજાએ મને અહીં ધારાસભ્ય બનાવ્યો હતો ભાજપા એ પાસે પછી ગયા હતા પહેલાં વહેલાં મારી પાસે આવ્યા હતા કે ગોરબાપા પચીસ કરોડ અને કેબિનેટ કક્ષાનું મંત્રી પાછ તમને આપીને તમે વયા હો તે દિવસે મેં એને કીધું હતું કે હું પચાસ હજાર રૂપિયા રોકડા લઈને જૂનાગઢની પ્રજાએ મને અહીંયા જે ધારાસભ્ય બનાવ્યો છે આનું પછી હું હો કરોડ હોય ને તો એનું મૂલ્યાંકન ન થાય આ મારું જાહેર જીવન છે આજે જે માણસની ક્લિપ છે એ માણસ જ ફરિયાદી છે બન્યો છે જ્યારે ત્યારે ફરિયાદ કરી અને દૂધનું દૂધ ને પાણીનું પાણી જો મને સાબિત કરે ને તો હું ધારાસભ્ય પદ છોડતા પણ હું અચકાઈથી મારું જાહેર જીવન છોડી દે ને મને જે સજા કરે તો પાંચીને માચડી ચડાવે છે મને કબૂલ મંજૂર છે મારો પરિવાર હું એક નહીં મારો આખો પરિવાર અમે એક મિસ્ટર ક્લીનની છાપ તરીકે અમે અહીંયા જીવન જીવીએ છીએ હા ખાતાકીય ફરિયાદ જેણે કરી છે એણે જ ફરિયાદ કરી છે જેની ક્લિપ છે એ એ જ ફરિયાદ કરી છે એ દૂધનું ને દૂધનું પાણીનું પાણી થઈ જાય ફરિયાદ કરવી પડે તો મને વાંધો ને મારે તો આનો જવાબ દેવો ને મારો હું એને આવા કોઈ લેભાગુ તત્વોનું આ કારસ્થાન હોય એમાં હું જ્યાં હું સમજુ છું ત્યાં સુધી ભાજપની અંદરની લડાઈ એનો મને ભોગ એટલા માટે બનાવવામાં આવ્યો છે જુનાગઢ ના લોકો એમ કે મીંડા કહેવા કે મેયર મેરની ચૂંટણી લડે ને ગોરબાપા મેયર થાય આને હાનિ પહોંચાડવા માટેનું પણ એક ષડયંત્ર હોય એવું મને લાગે છે પરેશભાઈ બુદ્ધ ભટ્ટી ન્યૂઝ ગુજરાતી જુનાગઢ